શ્રી રજેશ સૂતો છે, કારણ કે હમણાં 3 વાગે ઊંઘ્યો. તો એ સૂઈ ગયો છે, કારણ કે હમણાં 3 વાગે ઊંઘ્યો. એના સવારે પહેલાં 6:30 ઉઠવાનું હોય, તો પછી બીજા દિવસે કેવું થાય કે સવારે ઉઠાતું નથી. એટલે તું સૂઈ જા થોડી વાર. તો આખો દિવસ તો ના ઊંઘ્યો, પણ હમણાં 3 વાગે એમ પછી સૂઈ ગયો. તો મેં 5 વાગે ઉઠી એમ સૂવા દઉં. અને કપડાં મેં હાલ બી લાઈન રાખ્યા છે, તો હું એને વાળી લઈશ, ફોલ્ડ કરી લઈશ, અને પછી બીજું આગળ કામ કરીશ. તો જોઈએ, મેં કીધું ચલો વિડીયો તો સ્ટાર્ટ કરી લો, આગળ પછી જે કંઈ કરીશું તો તમારી સાથે શેર કરીશ, કારણ થોડા દિવસથી હું બ્લોગ નથી બનાવ્યો. તો આજે તો સ્ટાર્ટ કરી દીધો છે બ્લોગ. તો ચલો તમે બનાવી રહો વિડીયોમાં આગળ. તો ત્યાં સુધી કામ કરી લો, 5 વાગે એટલે હું ઉઠાડું છું, આગળ મને આપી દઈશ ત્યાં પછી. એના પછી પછી જોઈએ આગળ શું કરીએ છીએ. તે અને આ જો મેં ચા ગરમ કરવા મૂકી દીધી છે, કારણ કે મેં પી લીધી હતી વહેલા અને રાજવીને ચા બાકી હતી, કારણ કે સૂઈ ગયો હતો. તો આમ તો નહીં સૂતો, કારણ કે એને પણ સવારની સ્કૂલ છે, એટલે આજે વાર 3 વાગે આવીને મારી જોડે સૂઈ ગયો હતો. તો હું એને ઉઠાડી દઈશ, કારણ કે 5 વાગી ગયા છે. પછી રાત્રે શું કરો, રાત્રે કેમ ઊંઘ નથી આવતી, તો એના માટે ચા પણ મેં મૂકી દીધી છે ગરમ કરવા. હલો, તો વાગી ગયા છે 5:15 અને હું જઉં છું ગ્રામ પંચાયત, કારણ કે આ જો આયુર્વેદિક કંઈક સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ, આયુર્વેદિક દવાના ડ્રોપ્સ હું તમને બતાવું. તો રાજવીને અપાવવાના છે, કારણ કે બપોરે બેન આવ્યા હતા, તો કેમ કે નાના બાળકોનો, જન્મથી 15 વર્ષના બાળકોનો આ રીતે આયુર્વેદિક ડ્રોપ્સ આપવામાં આવે છે. દર 3 ગુરુવાર માટે એનો કોર્સ છે કંઈક, તો 3 ગુરુવાર પીવડાવવા પડશે. તો 5:30 થયા છે, તો અમે જઈએ છીએ અમે ત્યાં દવાખાને, મતલબ અહીંયા ગ્રામ પંચાયતમાં આવ્યા છે. તો બેન, તો હું પીવડાવી દઉં ત્યાં લઈ જઈને. તો ચલો મળીએ ત્યાં સીધા. અને આ જુઓ, અમે જઈશું ચાલીને. હવે અમારે ઘરથી થોડુંક નજીક છે જે મંદિર છે, મંદિર અને ગ્રામ પંચાયતને બધું જોડે છે, તો હું એને લઈ જતી હતી ત્યાં. તો અમે બંને 5 વાગ્યા હતા, તો ચાલીને જતા હતા, કારણ કે સવારે બેન આવ્યા હતા. તો એમને કીધું કે આયુર્વેદિક ડ્રોપ્સ આપવામાં આવશે 3 ગુરુવાર, એનો કંઈક કોર્સ હોય તો બાળકોને એમ કે સારું એમ, જન્મથી 5 વર્ષના બાળકો માટે તો સારું એમ. તો મેં કીધું ચલો પીવડાવી દઈએ. તો આ બેઠા છે બેન. તો જો કે રાજવીરને તો પીવડાવી દીધો હતો, તો મેં એ તો શૂટ નહોતું કર્યું, પણ આ બીજા બધા આવતા હતા બાળકો લઈને નાના નાના, તો મેં કીધું ચલો થોડો વિડીયો પણ શૂટ કરી લઉં. તો એ કંઈક બહારથી જ આવતા, આયુર્વેદિક કંઈક હોસ્પિટલ છે ત્યાંથી આ રીતે બહેનો આવે, અને પછી આ રીતે બાળકોને ડ્રોપ્સ પીવડાવતા હોય છે. અને આ જો સાંજનો ટાઈમ છે, તો હું આવી ગઈ પાછી કિચનમાં. તો વટાણા બટાકા મારા બફાઈ ગયા હતા, તો રોટલીનો લોટ બાંધેલો પહેલાં, અને પછી રોટલી બનાવી દઈશ. પછી શું કહો, છેલ્લે શાક મારે વઘારવાનું હોય તો હું વઘારી લઉં, પછી સીધા અમે જમવા બેસી જઈએ. અને આ જો રોટલી મારી બની ગઈ છે, તો હું શાકનો વઘાર કરી લઈશ. તો નાના નાના ટુકડા મેં કરી લીધા હતા લસણના, તો રઈ અને જીરું નાખી દીધું, લસણ પણ ઉપરથી નાખી દીધું. અને હવે લીલા મરચાં અને ટામેટું મેં કટ કરીને રાખ્યું છે, તો એ એડ કરી દઈશ પહેલાં. તો ટામેટું થોડી વાર ચડવા દઈશું, અને પછી હું ઉપર શાક એડ કરી, અને પછી એમાં મસાલો, જે રેગ્યુલર મસાલો છે, તે કરી દઈશ.
અને આ જો બધો મસાલો ઉપરથી કરી લઈશ, ધાણા, જીરું, મરચું, હળદર જે રેગ્યુલર મસાલો કરતા હોય તે. વટાણા બટાકાનું શાક અમારે અહીંયા રસાવાળું બનાવું છું તો નથી કોઈને ભાવતું, તો હું એ રીતે ઓછું બનાવું. આ રીતે બાફી લો પહેલાં, પછી આ રીતે શાક બનાવી લો બાફીને. તો આ શાક મને પણ વધારે ભાવન ઘરમાં મને અમારા બધાને આ રીતે આવી રીતે બનાવેલું શાક સારું લાગે એમ, તો રસાવાળું નથી બનાવતી હું. તો વાગી ગયા છે 8:10 બાકી છે, તમે તો 8:10 બાકી છે. અને જો હું આવી ગઈ છું બહાર, રસોઈ મેં બનાવી લીધી, જો કેટલું અંતર થઈ ગયું, રસોઈ મેં બનાવી લીધી. તો શાક મેં હમણાં જ વઘારી લીધું છે, તો જો વટાણા બટાકાનું શાક બનાવી મેં બાકી લીધા હતા વટાણા બટાકા, તો એનું મેં આજે કોરું શાક બનાવી લીધું. અને રોટલી બનાવી છે અને થોડી ખીચડી બનાવી. તો બેસી બેસી જમવા, તો અહીંયા બધા જમવા તૈયાર છે. ટીવી ચાલુ છે, તો બધા બેસી જઈશું જમવા. તો આવો તમે બધા પણ મારી સાથે જમવા, અને વિડીયોને પણ કરી દઈશું અહીંયા એન્ડ. તો ફરીથી મળીશું આવા જ કાલે એક નવા બ્લોગમાં. તો પ્લીઝ તમે વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને નવા મારી ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું આવા જ એક ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય, ટેક કેર.